हेलो बाल दोस्तों, एडुक टेक्नो चैनल में आपनु स्वागत छे। आजे आपणे शीखीशु धोरण 7 विषय गुजराती पाठ 1 मेळामां। पाठना स्वाध्यायना प्रश्नोनी समझ आपणे आजे मेळवीशु। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन में तथा वीडियोना अंते निहाळी शको छो। तो चालो शीखीए पाठ 1 मेळामां अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी समझ। सौ प्रथम अपने अभ्यासना प्रश्नों की समझ मेळवीशु। प्रश्न नंबर 1, नीचेना शब्द जूथोमांथी मान्य शब्दनी नीचे लीटी करो। अहीं केटलाक शब्द आपेला छे। आ शब्दों में बब्बे शब्द आपेला छे। जे शब्द मान्य एटले के साचो शब्द होय ते शब्दनी नीचे अपने लीटी करीशु। प्रथम बे शब्द छे रमकड़ा अने बीजो शब्द एनी सामे छे रकमड़ा। तो साचो शब्द थशे रमकड़ा, तेनी लीचे आपणे लीटी करीशुं। त्यारबाद मेरो अने मेळो, तो साचो शब्द थशे मेळो। त्रीजो शब्द छे चक्करळी अने चक्करळी, तो साचो शब्द थशे चक्करळी, तेनी लीचे आपणे लीटी करीशुं। त्यारबाद चगडोर अने चगडोळ एवा बे शब्द आपेला छे, तो साचो शब्द थशे चगडोळ, तेने नीचे आपणे लीटी करीशुं। त्यारबाद आइसक्रीम अने आसक्रीम एवा बे शब्द आपेला छे, तो साचो शब्द थशे आइसक्रीम। पछी फरकड़ी अने फळकरी एवा बे शब्द आपेला छे, तेमांथी साचो शब्द थशे फरकड़ी। त्यारबाद मदारी अने मदाड़ी एवा बे शब्द आपेला छे, तेमांथी साचो शब्द थशे मदारी। एना पछी लाकड़ी अने लाकड़ी शब्द आपेला छे, तेमांथी साचो शब्द थशे लाकड़ी। आ रीते आपणे जे शब्द साचा हशे तेनी नीचे लीटी करीशुं। हवे प्रश्न नंबर 2, आ चित्रपाठना आधारे शिक्षके बोलेला वाक्यो फरी लखो। अहीं केटलाक वाक्य आડાઅવળા થઈ ગયેલા હશે, તે વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। પહેલું વાક્ય છે લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને, તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા થશે ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં। 2, મેળામાં મજા કરીશું જઈ, તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા થશે મેળામાં જઈ મજા કરીશું। 3, દુકાનો છે મેળામાં ઘણી, તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા થશે મેળામાં ઘણી દુકાનો છે। ત્યારબાદ વાક્ય નંબર 4, ચક્કર ચક્કર ફરતી છે ચગડોળ મેળામાં, તેનો જવાબ થશે મેળામાં ચક્કર ચક્કર ફરતી ચગડોળ છે। 5, એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી, તેનો ઉત્તર થશે એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે। 6, દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને, તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા થશે નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે। ત્યારબાદ વાક્ય નંબર 7, સાપનો ખેલ બતાવે મદારી છે, તેનો જવાબ આપણે લખીશું મદારી સાપનો ખેલ બતાવે છે। 8, આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, તેનો સાચો જવાબ થશે કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। 9, વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા થશે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે। વાક્ય નંબર 10, રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક, તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા થશે કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે। આ રીતે આપણે વાક્ય આડાઅવળા થઈ ગયેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીશું। હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। સવાલ નંબર 1, મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો, તેના જવાબમાં આપણે લખીશું મેળામાં 3 દુકાનો દેખાય છે। 1, સોનું મીઠાઈની દુકાન, 2, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને 3, પ્રણામ રમકડાની દુકાન। આ રીતે મેળાના ચિત્રમાં 3 દુકાનો દેખાય છે। સવાલ નંબર 2, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે, તેના જવાબમાં આપણે લખીશું દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે। સવાલ નંબર 3, મદારી શું વગાડે છે,
તેના જવાબમાં આપણે લખીશું મદારી ડુગડુગી વગાડે છે। સવાલ નંબર 4 કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે તેના જવાબમાં આપણે લખીશું 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું। પ્રશ્ન નંબર 1 તમને મનપસંદ ચિત્રની મદદથી 8-10 વાક્ય લખો। અહીં હું મને ગમતું એક ચિત્ર બતાવું છું। આવી રીતે તમે પણ અન્ય ચિત્ર જોઈને તેના આધારે વાક્ય લખી શકો છો। આપણે અહીં દેખાતા ચિત્રના આધારે કેટલાક વાક્યો લખીએ। આ ચિત્ર બાગનું છે। બાગનો દરવાજો ખુલ્લો છે। ખુલ્લા દરવાજાના બંને બાજુ ખીલેલા ફૂલો છે। દરવાજા પાસે 3 વૃક્ષો છે। વૃક્ષો નીચે 2 બાકડા છે। બાગની વચ્ચે ફુવારો છે। ફુવારા પાસે નાનું તળાવ છે। એમાં 3 બતક તરે છે। 4 બાળકો શેતરંજી ઉપર બેઠા છે। 2 છોકરીઓ હિંચકા ઉપર હિંચે છે। 2 બાળકો દડાથી રમે છે। 2 છોકરા લપસણી ખાય છે। 2 બાળકો આઈસ્ક્રીમ ખાય છે। ઝાડની નીચે 1 કૂતરું બેઠું છે। બાકડા પર 1 પુરુષ અને 1 સ્ત્રી બેઠા છે। આ રીતે આપણે ચિત્ર જોઈને વાક્યો લખીશું। તમે આની સિવાયનું બીજું ચિત્ર જોઈને બીજા વાક્યો પણ લખી શકો છો। હવે પ્રશ્ન નંબર 2 વર્તમાનપત્રો કે સામાયિકોમાંથી વાર્તા ચિત્ર મેળવી તેના પરથી 1 વાર્તા લખો। તો અહીં હું તમને 1 ચિત્રની વાર્તા બતાવું છું। અહીં 2 મિત્રો અને રીંછની ચિત્ર વાર્તા છે। અહીં આપેલા ચિત્રોને આધારે આપણે 1 વાર્તા લખીશું। જવાબ કનુ અને મનુ મિત્ર હતા। એક વખત તેઓ ગીચ જંગલમાંથી પસાર થતા હતા। જંગલમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું હતું। રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં તેમણે એક રીંછને એમની તરફ આવતું જોયું। કનુએ મનુને કહ્યું, જો રીંછ આપણી તરફ આવે છે। મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો। એણે કનુને છોડી દીધો। કનુને ઝાડ પર ચડતા આવડતું નહોતું તેથી તે જમીન ઉપર ચત્તો સૂઈ ગયો। રીંછ કનુ પાસે આવ્યું, તેને સૂંઘ્યો। કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી લીધો। રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે તેથી તે ચાલ્યું ગયું। મનુ ઝાડ પરથી ઉતર્યો ને કનુને પૂછ્યું, તને રીંછે કાનમાં શું કહ્યું? કનુએ કહ્યું, રીંછે મને કાનમાં કહ્યું, જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો। આવી રીતે આપણે ચિત્રના આધારે વાર્તા લખીશું। તમારી પાસે અન્ય ચિત્ર હોય તો તમે આના સિવાયની બીજી વાર્તા પણ લખી શકો છો। હવે પ્રવૃત્તિઓ, અહીં કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે। જેમ કે 1 શાળાના પુસ્તકાલયમાંથી ચિત્ર વાર્તાની પુસ્તિકાઓ મેળવી વાંચો। બીજી પ્રવૃત્તિ, કોઈ એક મેળાની મુલાકાત લો અને જુદી જુદી જગ્યાએ ભરાતા મેળાઓ વિશે અંક તૈયાર કરો। ત્રીજી પ્રવૃત્તિ છે, ચાલો જોવા જઈએ મેળો, કાવ્યનું સમૂહગાન કરો। હવે આપણે પ્રવૃત્તિ વિશે સમજીએ। પ્રવૃત્તિ નંબર 1 છે ચિત્ર વાર્તા। તમારા શાળાના પુસ્તકાલયમાં આવી રીતે ચિત્રોવાળી વાર્તાઓની ચોપડીઓ હશે। આવી ચિત્ર વાર્તાની ચોપડીઓ મેળવી અને તમે વાંચો અને તમને જે સારી વાર્તા લાગે તે તમે વર્ગખંડમાં પણ રજૂ કરી શકો છો। તો આવી ચિત્ર વાર્તાઓની ચોપડીઓ મેળવીને વાંચન કરવાનું છે। પ્રવૃત્તિ નંબર 2 મેળાની મુલાકાત। તમારા ગામની આજુબાજુમાં કોઈ મેળો ભરાતો હોય તો એ મેળામાં તમારે જવાનું છે અને તેના વિશે નોંધ તૈયાર કરવાની છે। આ ઉપરાંત અન્ય મેળાઓ વિશે માહિતી મેળવીને તમારે લખવાનું છે। જેમ કે તરણેતરનો મેળો, વઉઠાનો મેળો, અંબાજીનો મેળો, આવા પ્રખ્યાત મેળાઓ વિશે તમારે નોંધ તૈયાર કરવાની છે। પ્રવૃત્તિ નંબર 3, ચાલો જોવા જઈએ મેળો, કાવ્યનું સમૂહગાન કરવાનું છે। તમે આ કાવ્ય યુટ્યુબ પરથી કે વેબસાઇટ પરથી મેળવીને સાંભળી શકો છો અને તેના આધારે તમે સમૂહગાન કરી શકો છો। તો આવી રીતે આપણે આ 3 પ્રવૃત્તિઓ પણ પૂર્ણ કરવાની છે। તમે અમારી ચેનલ પરથી ધોરણ 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો મેળવી શકશો। દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો। આભાર દોસ્તો।